બચ્ચાદાનાની ઓટી પડી ગઈ હતી, મતલબ ઓટી એટલે ટોર્શન. તો એ લોકોએ ટોર્શન પડી ગયું તો એમણે ઓટી ખોલાવા માટેના બહુ પ્રયત્ન કર્યા, પરંતુ બચ્ચાદાનીની પ્રી સર્વાઇકલ ટોર્શન અંદરની આંટી હોવાના કારણે એ ઓટી ખુલી ના શકી, જેના કારણે આ મૂંગું પ્રાણી ખાલી દુખાવો બતાવે, માલિકને તો ખબર ના પડે કે શું પ્રોબ્લેમ થયો છે, તો એની સતત વેદનાઓ ચાલુ રહે. જ્યાં સુધી બચ્ચું બહાર ગર્ભાશયમાંથી ના નીકળે ત્યાંથી એને વેદનાઓ સતત ચાલુ રહે. તો આ પશુપાલક પાલકે કોઈ ડૉક્ટરના માધ્યમથી અમારો સંપર્ક કર્યો અને અમે એમને બચ્ચાદાનીની ઓટી ખોલવાનો બહુ પ્રયત્ન કર્યો, પરંતુ બચ્ચું અંદરથી મરી ગયું. અને બચ્ચું મરી જવાના કારણે ગર્ભાશયની દિવાલનું બીજા શરીરના અંગો સાથે ચોંટી ગઈ, એના કારણે ઓટી ના નીકળી. તો એના માટે કરીને અમે સિઝેરિયન, જે પહેલાંના જમાનાની અંદર આપણે ઘણા ટાઈમ પહેલાં માણસોમાં સિઝેરિયન થતું, હવે આપણે પશુઓમાં બી સિઝેરિયન કરીએ. સિઝેરિયન મતલબ કે બચ્ચાદાનીનું નોર્મલ કુદરતી માર્ગ સિવાય બીજા કોઈ પણ માર્ગમાંથી આપણે બચ્ચું ત્યાંથી કાઢી અને એનું ઓપરેશન કરીએ છીએ. અને એ ઓપરેશન દરમિયાન ભેંસને જો કેસ બચ્ચાદાની ખરાબ ના થઈ હોય તો એની ગર્ભ ધારણ કરવાની અવસ્થા પણ ગુમાવતી નથી અને પશુ એકદમ સ્વસ્થ છે. તમે હાલ જોઈ રહ્યા છો આ વિડીયાની અંદર, પશુ ફર્સ્ટ ક્લાસ એકદમ શાંતિથી ઊભું છે અને ખાવામાં ચાલવામાં બીજી કોઈ પીડા થતી નથી, આરામથી ઘાસ ખાઈ શકે છે. વત્તા આ પશુ ફરી ગાભણ થશે અને એની પશુપાલકને જે આની પાછળનો જે ખર્ચ, કોઈ પણ ખર્ચ લીધા સિવાય ફ્રી ઓફ તમામ ઓપરેશન અને ઓપરેશન પાછળની જે સારવારો છે ફ્રી ઓફ, તો આ પશુપાલક પણ આ સંસ્થાનો અને આ ટ્રસ્ટીગણનો અને આમાં જેણે ફૂલને તો ફૂલની પાંખડી દાન કર્યું છે એ સર્વેનો ખૂબ ખૂબ આભાર માને છે અને દાતાશ્રીઓને પણ ખૂબ ખૂબ દિલથી અભિનંદન કે આવા આવા એક મૂંગા પ્રાણીના દુઃખને દૂર કરવા માટે જેણે રુચિ દાખવી છે ફૂલની તો ફૂલની પાંખડીનું દાન કર્યું છે એને પરમાત્મા આનાથી વધારે આપે એવી માલિક તરફથી શુભકામનાઓ.